નમસ્કાર દર્શક મિત્રો તીર સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં પાછળના ભાગમાં આગ લાગવાની ઘટના બની અને આગ લાગતા હોસ્પિટલમાં અફરાત તફરીનો માહોલ સર્જાયો સાયરન વગાડતું ફાયર ફાઈટર હોસ્પિટલમાં પ્રવેશ્યું અને હોસ્પિટલની આસપાસના વિસ્તારના લોકો પણ ભયભીત થઈ ગયા કારણ કે હોસ્પિટલમાં આ ફાયર ફાઇટર કેમ ગયું ધુમાડાના ગોટે ગોટા નીકળતા જોવા મળ્યા અને તેને લઈને હોસ્પિટલની અંદર જે દર્દીઓ દાખલ હતા તેમાં પણ ભય ફેલાયો જોકે હોસ્પિટલના જે કર્મચારીઓ છે ડૉક્ટર્સ છે તેમના દ્વારા આગ લાગ્યા બાદ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને સલામત સ્થળે ખસેડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી આગ લાગી અને ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી ફાયર ફાઇટર આવ્યું અને આગને ઓલવવાનો પ્રયાસ કર્યો અને આગને કાબૂમાં લીધી આગ ફેલાય તે પૂર્વે જ દર્દીઓને સલામત સ્થળે ખસેડવામાં હોસ્પિટલના જે કર્મચારીઓ છે તેમણે પોતાની ફરજ નિભાવી અને સલામત સ્થળે ખસેડી દીધા ફાયર ફાઇટરે આગ ઉપર કાબૂ મેળવી લીધા બાદ હોસ્પિટલ સત્તાધીશો દ્વારા જાહેર કરવામાં આવ્યું કે આ એક મોકડ્રીલ હતી હોસ્પિટલમાં આગ લાગે ત્યારે રાહત અને બચાવની કઈ રીતે કામગીરી કરવી શું કાર્યવાહી કરવી તેને લઈને આ એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું મોકડ્રીલ દરમિયાન જનરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉક્ટર અનિલ ધાકર આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ વિજયભાઈ રાઠવા હાજર રહ્યા હતા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સમગ્ર જે માર્ગદર્શન છે તે પૂરું પાડ્યું હતું અને આજે સમગ્ર મોકડ્રીલની ઘટના છે તેને સફળ રીતે પૂર્ણ કરી હતી છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો